नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 विज्ञान में प्रकरण 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એના માટેનો 6ઠો લેક્ચર છે। અગાઉના લેક્ચરમાં મિત્રો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એના તફાવત વિશે વાત કરી હતી, કુદરતી ખાતરના ફાયદા વિશે વાત કરી હતી અને આજે આપણે હવે સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક સિંચાઈની પદ્ધતિઓ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। तो मित्रों, कुवा सरोवर तमने ख्याल छे कि सिंचाई माटेना स्त्रोत कया कया छे? तो सिंचाई माटेना स्त्रोत छे कुवा सरोवर तळाव नदीओ। अगाउना लेक्चर में बात करी थी कुवा सरोवर छे, तळाव छे, नदीओ छे, डेम बंध, तो आ सिंचाई माटेना स्त्रोत छे। तो कुवा सरोवर नहेरो तळाव वगैरे में जे संग्रहायेलुं जे पाणी छे ए पाणीने खेतरमां पहोंचाडवानी रीत जुदा जुदा क्षेत्रोमां जुदी जुदी होय छे। कुवा सरोवर तळाव नहेरो आ बधा जे सिंचाईना जे स्त्रोतो छे एमां जे संग्रहायेलुं जे पाणी छे ए पाणीने खेतरमां पहोंचाडवा माटेनी रीत ए जुदा जुदा क्षेत्रोमां जुदी जुदी होय छे। अने मित्रो, आ जे पद्धतिओ छे ए पद्धतिओमां ढोर अथवा तो मजूर आ पद्धतिओमां अथवा तो आ क्रियाविधिमां उपयोगमां लेवाय छे। ढोर अथवा तो मजूर ए आ क्रियाविधि अथवा तो आ पद्धतिओमां शुं थाय छे उपयोगमां लेवामां आवे छे। बीजू के आज पद्धतिओ छे ए सस्ती छे अने ओछी कार्यक्षम छे। मित्रों, आज पद्धतिओ छे एनो पहेलाना जमानामां वपराश वधारे थतो हतो, ज्यारे अत्यारे तमे जो आधुनिक पद्धतिओ आवी गई छे, जेम के फुवारा पद्धति छे, टपक सिंचाई पद्धति, आवी पद्धति, तो आज पद्धतिओ हती ए पद्धतिओ केवी तो सस्ती अने ओछी कार्यक्षम हती। तो अहींया मित्रों सिंचाईनी परंपरागत पद्धतिओ ए चार छे। एक पहेली चेन पंप, बीजी मोट, मोट એટલે ગરગડયુક્ત વ્યવસ્થાપન, ત્રીજી ડેગલી અને ચોથી છે રેટ। આ ચાર એ સિંચાઈની પરંપરાગત રીતો છે। એમાંની પહેલી ચેન પંપ વિશે આપણે વાત કરીએ તો ચેન પંપ પદ્ધતિ શું છે? તો ચેન પંપમાં શું થાય છે, ખેતરમાં એક ગોળાકાર ચક્ર હોય છે, એ ચક્ર ઉપર ચેન લગાડેલ હોય છે, સાથે ઉપરના ભાગે એક ડોલ જોઈન્ટ કરેલો હોય છે, નીચે એક પ્રકારે એવું પાણીનો પ્રવાહ પસાર થાય એ માટેનો એક માર્ગ હોય છે। હવે અહીંયા શું થશે, તો આ જે ડોલ છે એ ડોલ શું થશે, નીચે આવશે, ચેન ફરશે, અહીંયા ચેન છે એ ચેન ફરશે, એટલે આ ડોલ શું થશે, નીચે આવશે, નીચે આવશે એટલે અહીંયા પાણીથી શું થશે, અહીંયા શું રહેલું હોય છે, પાણી, પાણીથી ભરાશે, પાણીથી ભરાઈ અને પછી એ ડોલ શું થશે, ચેન મારફતે ઉપર આવશે અને ઉપર આવશે એટલે શું થશે, પાણી નીચે ઢોળાશે, નીચે ઢોળાશે પછી ત્યાંથી શું થશે, જે તે ખેતરમાં મોકલવામાં આવે છે। તો આ છે પહેલી ચેન પંપ પદ્ધતિ। વચ્ચે એક ગોળાકાર ચક્ર હોય છે, એની જોડે એક ચેન જોઈન કરેલું હોય છે, સાથે એક પાત્ર હોય છે, પાણીનો પ્રવાહ ભરાય એ પ્રકારે પાત્ર હોય છે। તો અહીંયા આ જે ડોલ છે એની જે પાણીનો પ્રવાહ નીચે જે માર્ગ હોય છે અથવા તો એક પ્રકારે વ્યવસ્થા કરેલી હોય છે, ક્યારી પાડેલી હોય છે, એ ક્યારીમાંથી શું થશે, તો પાણી ભરાશે, ભરાઈ અને ચેન મારફતે ઉપર જશે અને ઉપર જશે એટલે ડોલમાં રહેલું જે પાણી છે એ શું થશે, ઢોળાશે, અને ઢોળાશે એટલે એ પાણી ક્યાં જશે, ખેતરમાં, અને એ પાણીનો તમે સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકો છો। તો એના માટે આ પહેલી આપણે જોઈ ચેન પંપ। બીજી છે મોટ, મોટ એટલે ગરગડયુક્ત વ્યવસ્થાપન। હવે તમે જોઈ લે હશે કુવા, તમે જોઈલા હશે કુવામાં એક ગોળાકાર ગરગડી હોય છે, એ ગરગડીમાંથી આપણે એક રાસ એ નીચે દાખલ કરીએ છીએ અને પાણી આપણે ખેંચીએ છીએ। તો સેમ એ જ પ્રકારે હોય છે, પણ અહીંયા કુવો હોય છે, ઉપરના ભાગે અહીંયા છે આ ગરગડી, આ જે છે એ છે ગરગડી। હવે ગરગડી હોય છે સાથે એક છેડો હોય છે, એ છેડો બળદ દ્વારા જોડેલો હોય છે, બળદ દ્વારા જોડેલો હોય છે, અને આ જે પાત્ર છે પહેલા કુવાની અંદર દાખલ કરવામાં આવે છે, કુવાની અંદર આ જે છેડા છે, આ જે છેડો છે એના જોડે એક પાત્ર જોઈન્ટ કરેલું હોય છે, જેને આપણે કહીએ કોષ કહીએ છીએ, ચામડાનો હોય છે કોષ। તો આ જે કોષ છે એ કુવામાં ઉતારવામાં આવે છે અને બીજો છેડો છે એ પ્રાણીઓ દ્વારા ખેંચશે, પ્રાણીઓ દ્વારા ખેંચશે એટલે શું થશે, અહીંયા પ્રાણીઓ અહીંયા કોષ નીચે દાખલ કરવામાં આવશે, નીચે દાખલ કરી પછી પાણી, પ્રાણી છે
એ બળદ બળદ અથવા તો કોઈ બીજું પ્રાણી અન્ય તમે ઉપયોગમાં લઈ શકો છો. એ પ્રાણી શું કરશે તો આ છેડાને ખેંચશે, ખેંચશે એટલે અહીંયા આ છેડો અંદર દાખલ થશે એટલે પાણીથી ભરાઈ જશે અને ફરી પાછું અહીંયા જે બળદ હોય છે આગળ જે બળદ એને આપણે પાછો રિવેસ કરવામાં આવે છે, પાછો એને ડફરું મારવામાં આવે એટલે પાછું જશે એટલે શું થશે અહીંયાથી ખેંચાશે, ખેંચાશે આ જે કોષ છે એ ખેંચાશે, ખેંચાશે એટલે આ કોષ બહાર આવે છે અને એમાં રહેલું જે પાણી છે એ પાણીને પછી ખેતરમાં શું કરવામાં આવે છે નિકાલ કરવામાં આવે છે. તો એના માટેની આ બીજી પદ્ધતિ છે મોટ. મોટ એટલે ગરગડીયુક્ત વ્યવસ્થાપન. એમાં એક ગરગડીનો ભાગ હોય છે, ગરગડી લગાડેલી હોય છે, ગરગડી થ્રુ એક રાસ હોય છે, એ રાસના છેડે એક કોષ જોઈન્ટ કરેલો હોય છે, એ કોષને કૂવામાં ઉતારવામાં આવે છે, બીજો છેડો અહીંયા પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, કોષમાંથી પાણી ભરાઈ બહાર આવશે એટલે આ જે કોષમાં રહેલું જે પાણી છે એને આપણે ખેતરમાં ઢોળશું એટલે એ પાણીનો આપણે સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકશું. ત્રીજી પદ્ધતિ છે ડેગલી. ડેગલીની અંદર શું કરવામાં આવે છે તો અહીંયા એક દંડો જોડેલો હોય છે, દંડો રાખેલો હોય છે, દંડાના એક છેડે ડોલ જોઈન્ટ કરેલી હોય છે, અહીંયાથી દંડો તમે ઊંચો કરશો એટલે આ અહીંયા કૂવામાં જે ડોલ છે એ નીચે કૂવામાં જશે, કૂવામાં જશે એટલે ડોલ પાણીથી ભરાઈ જશે, પાણીથી ભરાઈ જશે એટલે ડોલને જે આ દંડો છે દંડાને આપણે ઉપર તરફ આમ ધક્કો મારશું, સોરી નીચે ધક્કો મારશું, નીચે ધક્કો મારશું એટલે ડોલ પાણીથી ભરાશે અને પાણી આપણે બહાર કાઢી લઈ અને બહાર કાઢીને પછી એનો આપણે સિંચાઈ માટે ખેતરમાં ઉપયોગ કરીશું. તો એને આપણે કહીએ ડેકલી. ફરી ડેકલી સમજીએ, એક દંડો હોય છે, દંડાના છેડે એક ડોલ જોઈન્ટ કરેલી હોય છે, આ દંડો તમે નીચે નમાવશો, ઉપર તરફ ધક્કો મારશો એટલે ડોલ નીચે જશે, પાણીથી ભરાશે એટલે ફરી પાછું આપણે નીચે ધક્કો મારીશું, નીચે ધક્કો મારીશું એટલે ઉપર આવશે અને એ ડોલ નમાવાનું જે પાણી છે એને આપણે ખેતરમાં સિંચાઈ માટે ઉપયોગમાં લઈ લઈશું. ચોથી પદ્ધતિ છે રેટ. રેટ એક ઉચ્ચારણનો શું છે પ્રકાર છે. હવે આની અંદર શું હોય છે, એક ચક્ર જેવી રચના હોય છે, ચક્ર જ હોય છે, સાથે શું કરેલું હોય છે જોડે તો ડોલ જોઈન્ટ કરેલી હોય છે, પાત્રો એક પ્રકારના પાત્રો જોઈન્ટ કરેલા હોય છે જેમાં પાણી ભરાઈ શકે એ પ્રકારના પાત્રો જોઈન્ટ કરેલા હોય છે. અહીંયાથી એક પાઇપનો પાઇપ દબાવેલી હોય છે જમીનમાં, એક છેડો અહીંયા બળદ જોઈન્ટ કરેલો હોય છે, બળદ ગોળ ગોળ ફરશે એટલે આ જે પાણી છે એ પાણીની ડોલ ભરાશે, ભરાશે અને બહાર નીકળશે, પાણી એ બહાર નીકળશે, બહાર નીકળશે એટલે એનો તમે ખેતરમાં સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકો છો. અને જોડે અહીંયા જમીનમાં એક પાઇપ દબાયેલી હોય છે, અહીંયા સ્ક્રૂ એક ઉપર એક સ્ક્રૂ જોઈન્ટ કરેલું જેના ધરી મારફતે ગોળ ગોળ ફરશે, આ બળદ ગોળ ગોળ ફરશે જેમ તમે ગાણીમાં જોયેલું છે કચેરી બનાવવા માટેની જે ગાણી હોય છે ગાણીમાં બળદ જોઈન્ટ કરેલું હોય એ પ્રકારે અહીંયા એક બળદ ફરશે અને અહીંયા એક નીચે પાઇપ દબાયેલી હોય છે એ પાઇપમાંથી પણ પાણીનો પ્રવાહ પસાર થશે અને અહીંયા જે ડોલમાં રહેલું જે પાણી છે આ ચક્ર ગોળ ગોળ ફરશે એટલે એમાંનું જે ડોલ છે એ ડોલમાંનું જે પાણી છે એ બહાર ફેંકાશે અને બહાર ફેંકાશે એટલે એ પાણીનો તમે સિંચાઈ માટે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે સિંચાઈની પરંપરાગત મિત્રો પહેલાના જમાનામાં આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો એટલા માટે એ શબ્દ વપરાયો પરંપરાગત. તો ચાર પદ્ધતિ છે. પહેલી ચેન પંપ. તો ચેન પંપમાં કયા પ્રકારની રચના હોય એ તમે જોયું, ચેન હોય છે, ગોળાકાર ચક્ર જોડે જોઈન્ટ ડોલ અથવા તો પ્રકારે પાત્ર જોઈન્ટ કરેલું હોય છે, ફરશે એટલે અહીંયા પાણીનો પ્રવાહ પસાર થઈને ઉપર તરફ જશે, પાણી બહાર નીકળશે. મોટ ગરગડીત વ્યવસ્થાપન. ગરગડી જોઈન્ટ કરેલી હોય છે, કોષ એ કૂવામાં જશે, પાણીથી ભરાશે, બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, પાણી ભરીને બહાર કાઢશો એટલે કોષમાંનું પાણી વાપરી શકો છો તમે ખેતરમાં. ત્રીજું ડેગલી. ડેગલીમાં દંડો હોય છે, છેડે ડોલ જોઈન્ટ કરેલી હોય છે, ડોલને નીચે દાખલ કરવામાં આવે છે, પાણી ભરાય એટલે બહાર કાઢી પછી એનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકો છો. અને ચોથું છે રેટ, ઉચ્ચારણનો પ્રકાર. એમાં બળદ સાથે એક છેડો જોઈન્ટ કરેલો હોય છે, ગોળાકાર ચક્ર હોય છે જોડે અહીંયા ડોલ જોઈન્ટ કરેલી હોય છે, ચક્ર ફરશે એમાં અહીંયાથી પાણી ભરાશે અને બહાર ફેંકાશે, જોડે અહીંયા એક પાઇપ અંદર જોઈન્ટ કરેલી હોય છે, અહીંયા એક સ્ક્રૂ જેવી રચના જેના લીધે બળદ ગોળ ગોળ ફરી શકે. તો મિત્રો આ ચાર પદ્ધતિઓ છે. સાથે બીજું મિત્રો કે પાણીને ઉપર નીચે ખેંચવા માટે, આ પાણીને ઉપર બહાર કાઢવા માટે, બહાર ફેંકવા માટે કેટલીક વાર પંપનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પંપ, એ પંપને ચલાવવા માટે તમે ડીઝલ, બાયોગેસ છે, વિદ્યુત ઉર્જા છે અને સૌર ઉર્જાનો તમે ઉપયોગ કરી શકો છો. આ જે છે પંપ, પાણીને ખેંચવા માટે તમે પંપનો ઉપયોગ કરો છો તો એ પંપને ચલાવવા માટે તમે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા અને સૌર ઉર્જાનો તમે ઉપયોગ કરી શકો છો. તો આ આપણે સિંચાઈની પરંપરાગત રીતો વિશે અભ્યાસ કર્યા અને હવે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ.
તો આધુનિક સિંચાઈની પદ્ધતિઓ અત્યારે આધુનિક છે, હાલના જમાનામાં અત્યારે ઉપયોગ થાય છે, તો એના માટેની બે પદ્ધતિ છે. એક પહેલી ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. મિત્રો ફુવારા પદ્ધતિ શબ્દ છે, ફુવારા પદ્ધતિ તો તમને એ તો ખ્યાલ આવતું જ હશે કે ફુવારા પદ્ધતિ તો ફુવારા સ્વરૂપે આમાં ખેતરમાં પાણી પડતું હશે, ફુવારા સ્વરૂપે એ તમને ખ્યાલ આવ્યો હશે. તો સેમ બસ એ પ્રકારે છે ફુવારા પદ્ધતિ. તો પહેલો ફુવારા પદ્ધતિનો જે ઉપયોગ છે એ અસમતલ ભૂમિ માટે ઉપયોગ કરવામાં આવે છે. સમતલ ના હોય એવી ભૂમિને આપણે કહીએ અસમતલ. અસમતલ એટલે થોડી ઉબડખાબડ વાળી એ પ્રકારની ભૂમિ, સીધી સમતલ ના હોય, ઉબડખાબડ એ પ્રકારની થોડી ભૂમિ હોય એને આપણે કહીએ અસમતલ ભૂમિ. તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણીની માત્રા કેવી ઓછી હાજર હોય છે એવી જગ્યાએ આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એના પહેલા તમને એક પ્રકાર એક વાત કહું કે આ જે બંને પદ્ધતિઓ છે એ બંને પદ્ધતિઓથી પાણીનો વપરાશ કેવો થવાનો છે, ઓછો થવાનો છે. પાણીનો વપરાશ ઓછો થશે અને પાણીનો જે બગાડ છે એ બગાડ પણ થશે નહીં. તો ફુવારા પદ્ધતિનો જે ઉપયોગ છે એ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણીની ઓછી માત્રા હાજર હોય ત્યાં પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં શું હોય છે, તો ખેતરમાં છોડ રોપેલા હોય છે, ક્યારીઓ પાડેલી હોય છે, એ ક્યારીઓમાં એક પાઇપ હોય છે, એ પાઇપના કાટખૂણે ઉપરના છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. નોઝલ આ પ્રકારની હોય, આ પ્રકારે નોઝલ લગાડેલી હોય, અહીંયા છિદ્ર હોય, એ છિદ્રમાંથી પાણી શું થાય બહાર ફેંકાય. તો અહીંયા પાઇપના ઉપરના છેડા ઉપર ફરતી નોઝલ લગાડેલી હોય, એક પાઇપ દાખલ કરેલી હોય ખેતરમાં, એક પાઇપ હોય એને એ પાઇપના ઉપર નોઝલ લગાડેલી હોય છે. આ નોઝલો એ પછી એનો જે છેડો છે એ પાઇપનો છેડો એ મુખ્ય પાઇપ સાથે કૂવામાં ઉતારેલો હોય છે. આ પ્રકારે કૂવો હોય એ કૂવામાં એનો છેડો ઉતારેલો હોય છે. કૂવામાંથી પાણી બહાર આવે, કૂવામાંથી પાણી બહાર આવશે એટલે પાઇપમાં જશે, અને પાઇપમાં જશે એટલે આ નોઝલ છે એ ગુડગુડ ગુડગુડ ફરશે, એટલે આ છિદ્ર છે એ છિદ્રમાંથી પાણી શું થશે બહાર ફેંકાશે. અને જાણે આ વરસાદ પડતો હોય એ પ્રકારે પાણી ફેંકાય છે, એટલા માટે એને આપણે ફુવારા પદ્ધતિ કહીએ છીએ. તો મિત્રો કાટખૂણે પાઇપના ઉપરી છેડા ઉપર ફરતી નોઝલો લગાડવામાં આવે છે. આ પ્રકારે નોઝલો હોય, નોઝલો લગાડવામાં આવેલી હોય છે. આ પાઇપ એના માટેની જે નોઝલ માટેની જે પાઇપ હોય છે એ પાઇપ મુખ્ય પાઇપ સાથે કૂવામાં ઉતારેલી હોય છે. કૂવામાંથી પાણી બહાર આવશે અને એ નોઝલમાં જશે, પછી ફુવારા સ્વરૂપે બહાર ફેંકાશે. તો પાઇપ એ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે, એટલે એનો મુખ્ય ભાગ એ કૂવામાં ઉતારેલો હોય છે, અને એમાંથી પછી પાણી આવે એટલે શું થાય છે, તો ફુવારા સ્વરૂપે સોરી વરસાદ પડતો હોય એ પ્રકારે શું થાય છે પાણી બહાર ફેંકાય છે, અને એને આપણે કહીએ છીએ ફુવારા પદ્ધતિ. અને ફુવારા જે પદ્ધતિ છે એ ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. કઈ જમીન માટે? રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. અને હવે પછી નેક્સ્ટ પદ્ધતિ છે ટપક પદ્ધતિ. તો ટપક પદ્ધતિમાં શું હોય છે, તો ટપક પદ્ધતિમાં જે ખેતરમાં જે પાઇપ તમે જે દાખલ કરી છે એ પાઇપની નીચે એની આજુબાજુ નાના નાના કાણા છિદ્ર પાડી દેવામાં આવે, અને એમાં પાણી એ ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, અને ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, એટલા માટે એને કહેવાય ટપક સિંચાઈ પદ્ધતિ. તો ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું, તો એમાં પાઇપ હોય છે, એનો મેઇન છેડો એ કૂવામાં એને જોઈન્ટ કરેલો હોય છે, કૂવામાંથી પાણી બહાર આવે એટલે એમાં છિદ્ર પાડેલા હોય, પાઇપના છિદ્ર પાડેલા હોય, એ છિદ્રમાંથી શું થાય તો પાણી એ ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, એટલા માટે એને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય છે. ઉપયોગ ક્યાં થાય છે એનો, ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવા માટેની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ફળ આપતી વનસ્પતિના જે બગીચા બગીચા હોય છે એ બગીચામાં અને વૃક્ષોને પાણી આપવા માટેની આ એક સર્વોત્તમ પદ્ધતિ છે, અને આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે અને પાણીનો બગાડ પણ થતો નથી. અને આ પદ્ધતિમાં પાણીનો વ્યય એટલે કે બગાડ થતો નથી, એટલે આ પદ્ધતિ એ અછત વાળા વિસ્તારમાં વરદાન સમાન ગણાય છે. કેવી ગણાય છે? વરદાન સમાન ગણાય છે, કે જ્યાં પાણીનો વ્યય પાણીની માત્રા ઓછી હોય, પાણીની માત્રા ઓછી હોય ત્યાં આ પદ્ધતિ એ વરદાન સમાન ગણાય છે. તો આ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો, અને સિંચાઈની પરંપરાગત પદ્ધતિ અને આધુનિક સિંચાઈની પરંપરાગત પદ્ધતિ એના વિશે આપણે સમજ્યા. આધુનિકની બે પદ્ધતિ છે,
ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ, પાણી ટીપે ટીપે ટપક સિંચાઈ પદ્ધતિમાં ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે એટલે એને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય. ફળ આપતી વનસ્પતિના બગીચા અને વૃક્ષોને પાણી આપવા માટેની સર્વોત્તમ પદ્ધતિ છે અને અછતવાળા જે વિસ્તારો છે એમાં વરદાન સમાન ગણાય છે. ફુવારા પદ્ધતિનો ઉપયોગ રેતાળ જમીન માટે ઉપયોગી છે. અને અહીં આપણે સિંચાઈની પરંપરાગત રીતો ભણ્યા, ચાર રીતો છે. યાદ રાખજો, હેતુલક્ષીમાં તમને પ્રશ્ન પૂછે કે સિંચાઈ માટેની પરંપરાગત રીત કઈ છે, અહીં આ પ્રશ્ન પૂછે તો તમને પબ્બી પબ્બી માર્ક્સમાં પ્રશ્ન પૂછે. ફુવારા પદ્ધતિ ટૂંક નોંધ લખો, ટપક સિંચાઈ પદ્ધતિ ટૂંક નોંધ લખો. ટેક્સ્ટબુકમાં આ જે ચાર પદ્ધતિ છે એ ચાર પદ્ધતિના ફોટોગ્રાફ તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે. પેજ નંબર 8 ઉપર આ ચારે ચાર પદ્ધતિના ફોટો આપેલા છે, તમે જોઈ લેજો મિત્રો. પેજ નંબર પાઠ્યપુસ્તકનું જે પેજ નંબર 8 છે એ પેજ નંબર 8 ઉપર આ ચારે ચાર પદ્ધતિઓના ફોટો આપેલા છે. વ્યવસ્થિત રીતે સમજી લેજો, જોઈ લેજો. ખબર ના પડે તો લેક્ચર રિવિઝ કરી લેજો, પોઝ કરીને પણ તમે જોઈ શકો છો. અસ્તુ.